28 મે 2024 મંગળવાર. આજના શુભ સંદેશમાં પિતર ઈસુને જાણે કે યાદ દેવડાવે છે કે ઈસુના 12 શિષ્યો સર્વસ્વનો ત્યાગ કરી ઈસુ પાછળ નીકળી પડ્યા છે. ઈસુ આ 12 શિષ્યોને ખાતરી આપે છે કે ઈસુને ખાતર અને ઈસુના શુભ સંદેશના ફેલાવા ખાતર જે કંઈ જતું કર્યું છે તે બધું અનેક ગણા પ્રમાણમાં આ જીવનમાં જ મળી આવશે. પ્રેષિતોના ચરિત્રોમાં આ શિષ્યોના કેટલાક બધા સગા સંબંધીઓ બને છે, કેટલી બધી મિલકત તેમના ચરણોમાં જમા થાય છે, પણ રેલવેના સમાંતર પાટાઓની જેમ સામે પક્ષે એટલા જ અત્યાચારો પણ સહન કરવા પડે છે. ઈસુએ જે ખાતરી આપી તે પ્રેષિતોના ચરિત્રોમાં પૂર્ણ થઈ. આ જીવન પછી ઈસુ સૌ શિષ્યોને શાશ્વત જીવનની ખાતરી આપે છે. આજે તે શિષ્યો સંત તરીકે વંદનીય બન્યા છે. આજના પહેલા શાસ્ત્રપાઠમાં ઈસુના મરણ અને પુનરુત્થાન પછીના સમયના ભક્તોને કહેવામાં આવે છે કે ઈસુ પહેલાના પૈગંબરો શોધખોળ કરતા હતા કે દુઃખો ભોગવ્યા પછી કયો બદલો મળવાનો છે. એ પૈગંબરોને નહીં પણ એ બદલો ઈસુના સમયના ભક્તો માણી રહ્યા છે. જે ઈસુએ પોતાના સર્વસ્વનો ક્રૂસ પર ત્યાગ કર્યો તો તેમને પુનરુત્થાનનો મહિમા મળ્યો. તેમ પ્રત્યેક ભક્તે પોતાના સર્વસ્વનો ઈસુ ખાતર ત્યાગ કરવાનો છે. પ્રસ્તુતકર્તા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.